અમરેલીના વિઠ્ઠલપુર ખંભાળિયા વિસ્તારની અંદર ભારે વરસાદના પરિણામે અનેક ખેતરો અને વાડી બેટમાં ફેરવાઈ ગયેલા છે। ખેડૂતોએ માથે ઉડીને રોવાનો સમય આવેલો છે। ત્યારે તાત્કાલિક ધોરણે સર્વે કરી રાહત ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અમરેલીના વિઠ્ઠલપુર ખંભાળિયા વિસ્તારમાં ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાઈ ગયેલો છે। વળતરની માંગ પણ લોકો કરી રહ્યા છે। ચાલુ વર્ષે અમરેલી જિલ્લામાં અતિભારે વરસાદ પડેલો છે અને તારીખ 14ના રોજ પડેલા ભારે વરસાદના કારણે અમરેલીના વિઠ્ઠલપુર ખંભાળિયા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાઈ ગયેલા હતા। અત્યારે પણ ઘણા બધા ગામોમાં ખેતરમાં પાણી ભરેલા છે, જેને કારણે ખેડૂતોને પાકને ભારે નુકસાની થઈ છે। તેથી સમગ્ર વિસ્તારનો સર્વે તાત્કાલિક કરાવી સરકાર તાત્કાલિક વળતર ચૂકવે તેવી માંગ ઉભી થઈ છે। ગામના સ્થાનિક ખેડૂત આગેવાન અને યુવા અગ્રણી આકાશ કાનપરિયા સહિતના ગામના લોકોને સાથે રાખી જાણીતા એડવોકેટ સંદીપ પંડ્યાએ આ અંગે સરકાર દ્વારા વળતર ચૂકવાય તેવી માંગ કરેલી છે। તાલુકો જિલ્લો અમરેલી ગામ વિઠ્ઠલપુર ખંભાળિયા સતત 1.5 મહિનાથી વરસાદ સતત પડી રહ્યો છે। તો સરકારને નમ્ર વિનંતી છે કે સર્વે કરે અને ખેડૂતોને પાકનું વળતર 100% આપે। 1.5 મહિનાથી વરસાદ પડી રહ્યો છે એકધારો, અને કાલે 7-8 વરસાદ પડ્યો છે, તે માટે આ જોઈ શકો છો તમે ખેડૂતોની હાલત। અને અમુક ટકામાં સર્વે થયો છે અને સરકારને નમ્ર વિનંતી છે કે 100% બધા ખેડૂતોનો સર્વે કરે અને પૂરતી 100% સહાય આપે જલ્દીમાં જલ્દી। તમે આ જોઈ રહ્યા છો આ ખેડૂતોની હાલત છે, ગોઠણો સુધી પાણી ભર્યા છે। નમસ્તે।